કેશોદ ખાતે પેસ ક્લબ દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું વાઘોડિયાના ધારાસભ્ય દ્વારા રિપોર્ટરને જાહેરમાં ધમકી આપી તેના વિરોધમાં કેશોદ પ્લેસ ક્લબ દ્વારા તાલુકાના રિપોર્ટરોની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું તાજેતરમાં વાઘોડિયામાં ધારાસભ્યએ રિપોર્ટરને જાહેરમાં ધમકી આપવાના વિરોધમાં તમામ તાલુકામાં જિલ્લાઓમાં રિપોર્ટરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે જેના ઘેરા પ્રત્યઘાત રૂપે કેશોદ પાસે ક્લબના હોદ્દેદારો સાથે તાલુકાભરના રિપોર્ટરોની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવેલ હતું કે ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા પોતાના પુત્ર દીપક શ્રીવાસ્તવને ત્રણ સંતાનો હોવા છતાં ઉમેદવારી કરતા ઊભા થયેલા વિવાદના કારણે મીડિયાકર્મી અમિત ઠાકોરે પ્રશ્ન પૂછતા ધારાસભ્યના હોદ્દાનું ભાન ભૂલી ગુંડાગર્દી પર ઉતરી આવી હુસ્કાયેલા મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીને જાહેરમાં ધમકી આપતા કેશોદ પ્રેસ ક્લબ દ્વારા તેનો સખત શબ્દોમાં વખોડી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી દૂર કરવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રી તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખને સંબોધીને કેશોદ પ્રેસ ક્લબના હોદ્દેદારો સાથે ઉપસ્થિતિમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગોવિંદ હડિયા કલેક્ટર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના પુત્રનું કોર્પોરેશનમાં જે ઉમેદવારી ફોર્મ ભરેલ હતું એની અંદર એનો પુત્ર ત્રણ સંતાનોનો પિતા હોવાથી મીડિયા તેને પ્રશ્ન પૂછતા મીડિયા કર્મીને પોતાના માણસો દ્વારા મારી નાખવાની જે જાહેરમાં ધમકી આપેલી છે તેનું કેશોદ પ્રેસ ક્લબ અને તાલુકાના રિપોર્ટરો દ્વારા સક્ત શબ્દોમાં વિરોધ કરી આજ રોજ અમે મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ઉદેશીને નાયબ મામલતદાર મારફત આવેદનપત્ર આપેલ છે અને આ મધુશ્રીવાસ્તવ વારંવાર આવા છમકલાઓ જે કરે છે તો તેની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે એવી અમે માંગણી કરેલ છે